हेलो स्टूडेंट्स, आजना लेक्चर में आपणे प्रिझमना द्रव्यनो वक्रीभवनांक, प्रिझमनो कोण, प्रिझम कोण ए अने प्रिझम माटे लघुत्तम विचलन कोण डेल्टा एम नो संबंध मेळवतु समीकरण तारवशुं। हवे आजे डेल्टा एम तमे जोई रह्या छो ए लघुत्तम विचलन कोण तरीके ओळखाय, एन तमे जे जोई रह्या छो ए प्रिझमना द्रव्यनो वक्रीभवनांक तरीके ओळखाय, अने ए जे छे ए एंगल ऑफ प्रिझम एटले के प्रिझम कोण। अहींया तमे समबाजु प्रिझम जोई रह्या छो एटले एंगल ऑफ प्रिझमनुं मूल्य लगभग 60 डिग्रीनी नजीक होय। धारो के आ त्रिकोण जे छे ए प्रिझमना आडछेदनुं નિદર્શન મેં કર્યું છે, જેમાં નામ મેં એબીસી આપી દીધું। ધારો કે પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક એન ટુ હોય તો બહારના હવાના માધ્યમનો વક્રીભવનાંક આપણે એન વન રાખીએ, અને તો પછી સાપેક્ષ વક્રીભવનાંક હવાની સાપેક્ષે કાચનો ગણો તો એન ટુ વન થશે, બરાબર? કારણ કે એન ટુ વનનો મતલબ થાય એન ટુ ઓપોન એન વન, એટલે કે માધ્યમ એકની સાપેક્ષે માધ્યમ બેનો વક્રીભવનાંક। ધારો કે પ્રકાશનું કોઈ કિરણ આપણે એ બી સપાટી ઉપર આપાત કરીએ અને પ્રકાશના કિરણનું નામ હું પી ક્યુ આપું, તો એ વક્રીભવનના કારણે કાચના માધ્યમમાં એટલે કે એન ટુ વક્રીભવનાંકવાળા માધ્યમમાં આ રીતે આગળ વધે અને એ આર એસ દિશામાં બહાર નીકળે। હવે આપણે પી ક્યુને આપાત કિરણ કહીએ તો પછી આર એસને નિર્ગમન કિરણ કહેવું પડે। ઇમર્જન્ટ રે એટલે કે આર એસ એટલે કે નિર્ગમન કિરણ, અને ઇન્સિડન્ટ રે એટલે કે પી ક્યુ આપાત કિરણ કહેવાય। આ જે એ બી સપાટી છે તેની સાથે દોરેલો લંબ તમે આ વિચારી શકો। જો ખૂણાની વાત થાય તો એ ખૂબ જ જરૂરી છે, એવી જ રીતે એસી સપાટી પર પણ એક લંબ દોરી શકાય જેથી કરીને આપણે આપાત કિરણ અને નિર્ગમન કિરણના ખૂણા માપી શકીએ। ધારો કે હું અહીંયા જ્યાં બંને ભેગા થાય છે લંબ એને એન કહી દઉં, તો આપણું જે પ્રિઝમનું પહેલી સપાટી પર આપાત થતું પ્રકાશનું કિરણ જે છે એને આ ડાયરેક્શનમાં લંબાવો, તો એનો અર્થ એવો થાય કે ધારો કે પ્રિઝમના માધ્યમમાં તેનું વક્રીભવન ન થયું હોય તો તે આ દિશામાં આગળ વધે, અને એવી રીતે જો તમે નિર્ગમન કિરણ એસ આરને વિરુદ્ધ દિશામાં લંબાવો તો એ પણ એક ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ આપે, જેનું નામ હું ધારો કે એમ આપી દઉં, બરાબર? જે તમને આકૃતિમાં દેખાય છે। તો આ જે એંગલ છે ને વિદ્યાર્થી, એને ડેલ્ટા ગણાય, ગુજરાતીમાં આપણે એને કહીશું વિચલન કોણ। આ જે છે એ આપાત કોણ કહેવાય અને આ જે છે એ નિર્ગમન કોણ કહેવાય, અને આ જે બંને તમે જોઈ રહ્યા છો એ બંને બે માધ્યમને જોડતી સપાટી પાસે વક્રીભવન થતું હોવાથી વક્રીભૂત કોણ તરીકે ઓળખી શકાય। હવે અહીંયા પ્રશ્ન એવો છે કે આપણે જે એંગલ ઓફ પ્રિઝમ એ છે એની સાથે ડેલ્ટા એમ આઈ ઈ આર વન આર ટુ નો સંબંધ દર્શાવતું સમીકરણ વ્યવસ્થિત સ્વરૂપમાં મેળવવા માંગીએ છીએ। આજે એન ટુ વન તમે જોઈ રહ્યા છો એ સાપેક્ષ વક્રીભવનાંક છે, એટલે આપણને એટલી ખબર પડે કે આ બે માધ્યમ જે તમે જોઈ રહ્યા છો એમાં એક જગ્યા ઉપર બનતો ખૂણો આઈ, બીજી બાજુ ઉપર આર વન, એવી જ રીતે વિચલન કોણ ડેલ્ટા અને જમણી બાજુ પરના બે ખૂણાઓ આર ટુ અને ઈ સાથે એને કોઈક ને કોઈક સંબંધ હોવો જોઈએ। હવે એ સંબંધ મેળવવા માટે આપણે આ તમે જે ચતુષ્કોણ જોઈ રહ્યા છો એ ક્યુ એન આર, એના ચારે ચાર ખૂણાનો સરવાળો કરીએ અને ભૂમિતિનો ઉપયોગ કરીએ તો તમે એને આરામથી શોધી શકો। આ બે જે ખૂણાઓ જે બતાવ્યા છે એ તમે 90 અંશના છે એવું તમે બંને બાજુના ખૂણા જાણો છો,
એટલે આજે એન પાસે બનતો ખૂણો છે, એનો જો આપણે ઉપયોગ કરવો હોય તો આકૃતિ પરથી બધા જ ખૂણાઓનો સંબંધ આઈ ઈ અને ડેલ્ટાનો પણ આપણે મેળવવો પડે. અને જે ખરેખર પ્રિઝમના દ્રવ્યના વક્રી વળાંક સાથે સીધે સીધો જોડાયેલો છે તેમ ગણાય. અહીંયા આપણે એક ચતુષ્કોણની જે મેં વાત કરી એ ક્યુ એન આર, એમાં ખૂણો એ વત્તા ખૂણો એ ક્યુ એન જે 90° છે વિદ્યાર્થીઓ ધ્યાન રાખજો, પ્લસ ખૂણો ક્યુ એન આર પ્લસ જે છેલ્લો ખૂણો બચે છે એ છે એન આર એ, અને આ ચાર ખૂણાનો સરવાળો 360 થાય એટલે ઇઝ ઇક્વલ ટુ 360°, જેના વિશે તમને ખ્યાલ છે. એટલે એ પ્લસ 90 પ્લસ ક્યુ એન આર, એને આપણને નથી ખબર, પ્લસ 90 ઇઝ ઇક્વલ ટુ 360° રહેશે. ખૂણો એ પ્લસ ખૂણો ક્યુ એન આર ઇઝ ઇક્વલ ટુ 360માંથી તમે આ 90 વત્તા 90 180 બાદ કરો તો 180° વધે, એટલે 180° વધશે. આ જે સંબંધ આપણને મળ્યો છે આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ વિદ્યાર્થીઓ. અત્યારે તમે એમ કહેશો કે અહીંયા આપાત કોણનું કોઈ સ્વરૂપ દેખાતું નથી, પરંતુ જે ત્રિકોણ તમે જોઈ રહ્યા છો એમાં ક્યુ એન આર ત્રિકોણ ઉપર ધ્યાન આપજો, જેમાં તમે ખૂણો ક્યુ એન આર જે છે એનો સંબંધ આપણે જે સમીકરણ નંબર 1 મેળવો છે એની સાથે આર વન અને આર ટુ ઇન્ડિરેક્ટલી સંકળાયેલા છે. એટલે આ જે ખૂણો ક્યુ એન આર તમે જોઈ રહ્યા છો જો એ મેળવવો હોય તો આપણે આ ત્રિકોણ ઉપર ધ્યાન આપવું પડે જે ત્રિકોણનું નામ છે ક્યુ એન આર. અને ત્રિકોણના ત્રણ ખૂણાના માપનો સરવાળો 180° થાય તો આપણે ત્રિકોણ ક્યુ એન આરમાં એના ત્રણ ખૂણાઓ આર વન વત્તા આર ટુ વત્તા ક્યુ એન આર બરાબર 180 સમજી શકીએ. આને આપણે સમીકરણ નંબર 2 કહીએ વિદ્યાર્થીઓ, કારણ કે તમે બંને સમીકરણો સરખાવી શકો એવી અવસ્થા અત્યારે અહીંયા ક્રિએટ થઈ ગઈ છે. તો જો સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2ને સરખાવવા હોય તો હવે એવું તમને શક્ય બને તેમ લાગી રહ્યું છે. અને એવું કરવાથી આપણને આર વન આર ટુ સાથે એનો સંબંધ મળશે. તો સમીકરણ નંબર 1 ઇક્વેશન નંબર 1 એન્ડ ઇક્વેશન નંબર 2 પરથી તમે એવું તો કહી શકો ને કે બંનેની રાઈટ સાઈડ 180° છે તો બેને સરખાવી દો, તો આ બેને સરખાવો તો બંનેની લેફ્ટ સાઈડ પણ ઇક્વલ થશે, તો પછી સમીકરણ એ પ્લસ ક્યુ એન આર ઇઝ ઇક્વલ ટુ આર વન પ્લસ આર ટુ પ્લસ ક્યુ એન આર થશે. જો બંને બાજુથી ક્યુ એન આર કેન્સલ કરી દઈએ તો વિદ્યાર્થીઓ આપણને સમીકરણમાં જે સંબંધ મળશે એ પ્રિઝમ કોણની સાથે એ ઇઝ ઇક્વલ ટુ આર વન પ્લસ આર ટુ, એટલે કે વક્રીભૂત ખૂણાઓ આર વન અને આર ટુના સંબંધ મળશે. તો સ્વરૂપ તમના મગજમાં સ્પષ્ટ થઈ જાય એવું છે કે એ ઇઝ ઇક્વલ ટુ આર વન પ્લસ આર ટુ. આ સ્વરૂપનો આપણે ચોક્કસપણે ઉપયોગ કરીશું, જેના વિશે આપણે આગળ જરૂર પડવાની જ છે. આ સમીકરણ વગર આપણે આગળ કોઈપણ પ્રકારનું સાદુરૂપ આપી શકતા નથી, એટલે આપણે એ યાદ રાખવું જ બન્યું સ્ટુડન્ટ્સ. હવે તમે આજે ત્રિકોણ જોઈ રહ્યા છો અંદર ક્યુ એમ આર, એમાં જે બે ખૂણા જોઈ રહ્યા છો એમાં આપણે એ બે ખૂણાના નામ વિચલિત કોણ તરીકે એટલે કે વિચલન કોણ તરીકે આપવા પડે.
જે ગ્રીન કલરના બતાવ્યા છે ને તેની વાત કરું છું, અને જે ટોટલ વિચલન ડેલ્ટા સાથે સંકળાયેલા છે. તો ત્રિકોણ ક્યુ એમ આરમાં અથવા એમ ક્યુ આરમાં ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ આ એક જે ખૂણો તમે જોઈ રહ્યા છો અને એની સામેનો જે ખૂણો જોઈ રહ્યા છો એ બેનો સરવાળો. કેમ? તો કે આ બહિષ્કોણની વ્યાખ્યા છે. બહિષ્કોણની વ્યાખ્યા એમ કહે છે કે ત્રિકોણની અંદર બે ખૂણા હોવા જોઈએ અને ત્રિકોણની બહાર બનતો ખૂણો બહિષ્કોણ ડિફાઈન કરે. તો અહીંયા ત્રિકોણમિતિનો જ ઉપયોગ કરવાનો છે જેથી તમે આનો સંબંધ મેળવી શકો. તો બહિષ્કોણની વ્યાખ્યા પ્રમાણે તો વિદ્યાર્થીઓ તમે આ આર ટુ અને ઈની સાથે સંકળાયેલા જે ખૂણો છે એનું નામ તમે આપો. આજે તમે અંદર પિંક કલરના બે ખૂણાઓ જોઈ રહ્યા છો એમાં આપણે એકમાં કહીએ આઈ માઇનસ આર વન ડાબી બાજુની સપાટી ઉપર અને બીજો બનશે ઈ માઇનસ આર ટુ. બને કે નહીં? બરાબર. જેથી કરીને તમે જો આનું સાદરૂપ આપો તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ આઈ પ્લસ ઈ માઇનસ આર વન માઇનસ આર ટુ. અમે આ સમીકરણમાં આર વન આર ટુ જે છે એને બ્રેકેટમાંથી માઇનસ બહાર લઈ લઈએ, બ્રેકેટમાં લઈ લઈએ આર વન પ્લસ આર ટુને, તો આ સમીકરણમાં ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ આઈ પ્લસ ઈ માઇનસ એ લખી શકાય, કારણ કે આને આપણે સમીકરણ નંબર નથી આપ્યો. પણ આર વન પ્લસ આર ટુને તો એ કહેવાય ને, જે આપણે લાવ્યા છે જે સમીકરણ નંબર ત્રણ છે અત્યારે આપી દઈએ. જોજો, એટલે આર વન પ્લસ આર ટુની કિંમત આપણે એ મૂકી દીધી, એ સમીકરણ નંબર ત્રણમાંથી આવી છે. બરાબર વિદ્યાર્થીઓ, જો આપણે આ સમીકરણને સમીકરણ નંબર ચાર કહીએ તો આ સમીકરણ આપાત કોણ, નિર્ગમન કોણ, પ્રિઝમ કોણ અને વિચલન કોણનો સંબંધ દર્શાવતું સમીકરણ દર્શાવે. આ સમીકરણ તમારે કાયમ માટે યાદ રાખવું પડશે. હવે આપણે એમ નક્કી કરીએ કે આ જે વિચલન છે ડેવિએશન કહેવામાં આવે ને ઇંગ્લિશમાં, જો એ ઓછામાં ઓછું થાય તો હવે એની માટે કન્ડિશન વ્યાખ્યાયિત કરવી પડે. એટલે કે ડેલ્ટાનું મૂલ્ય ડેલ્ટા એમ તરીકે ઓળખાય. હવે આપણે ગમે ત્યારે જ્યારે લઘુત્તમ વિચલન દર્શાવવું હશે તો ડેલ્ટા એમ સિમ્બોલ વાપરશું, લઘુત્તમ વિચલન ડેલ્ટા એમ. પણ એની શરત શું? કે જો આ ખૂણો ઓછામાં ઓછો રાખવો હોય તો આપાત કોણ આઈ અને નિર્ગમન કોણ ઈના મૂલ્યો સમાન હોવા જોઈએ, અને આર વન ઇઝ ઇક્વલ ટુ તો આર ટુ જ થાય. એટલે કે જો આઈ બરાબર ઈ હોય અને આર વન બરાબર આર ટુ હોય તો અને તો જ તમારા લઘુત્તમ વિચલન કોણનું મૂલ્ય તમે મેળવી શકો. એટલે તમારો વિચલન કોણ નાનામાં નાનો બને એ માટે આ કન્ડિશન અગત્યની છે. ધારો કે આપણે આર વન અને આર ટુને આર કહી દઈએ તો આઈ બરાબર ઈ અને આર વન આર ટુની જગ્યાએ જો આપણે આર લખી દઈએ તો સમીકરણ નંબર જે તમે ત્રણ જોઈ રહ્યા છો એને લખી શકાશે એ ઇઝ ઇક્વલ ટુ ટુ આર. કેમ? તો કે આર વન વત્તા આર ટુ બરાબર આર પ્લસ આર, એટલે કે ટુ આર. જેથી આમાંથી આપણે આરને કરતા બનાવીએ તો એને લખાશે એ બાય ટુ, જ્યાં એ પ્રિઝમ કોણ છે. વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખજો, સમીકરણ નંબર પાંચ આપી દઈએ આને. હવે આજે જે સમીકરણ નંબર તમે ચાર જોઈ રહ્યા છો એ સમીકરણમાં આપણે કન્ડિશન નક્કી કરી છે કે આઈ અને ઈ સમાન હોવા જોઈએ. તો સમીકરણ નંબર ચાર પરથી ફ્રોમ ઇક્વેશન નંબર ફોર ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એમ લઈએ તો પછી જમણી બાજુ પર આઈ વત્તા ઈને આપણે આઈ પ્લસ આઈ કહેવું પડે અથવા તો ઈ પ્લસ ઈ કહેવું પડે, કારણ કે આઈ ને ઈ સમાન છે. આપણે હમણાં જ વાત કરી કે જો લઘુત્તમ વિચલન લાવવું હોય તો આપણે એને ટુ આઈ લઈ લઈએ, માઇનસ એને એમ જ રાખીએ.
आई इज इक्वल टू डेल्टा एम प्लस ए डिवाइडेड बाय टू थे। अने आपणे समीकरण नंबर छ आपीए विद्यार्थी। हवे आटला बधा खूणा लावानो पर्पज शुं छे? आपणे आपात कोण, प्रिझम कोण, लघुत्तम विचलन कोण अने वक्रीभूत कोण आर अने एनो संबंध पण मेळवी चूक्या छे। तो समीकरण नंबर 5 अने 6 बंनेने वापरी शकाय तेवी अवस्था आपणे आकृतिमांथी पण व्याख्यायित करी शकीए एम छे, कारण के आई ने आर जे छे ए तमने ए साथेनो संबंध आपतुं होय तो स्नेलनो नियम वापरवाथी आपणे आने आगळनो स्वरूप आरामथी मेळवी शकीए एम छे। तो जे डाबी बाजूनी सपाटी तमे ए बी जोई रह्या छो बराबर, एनी ऊपर जो आपणे स्नेलनो नियम एप्लाय करीए। स्नेलनो नियम शुं कहे छे के एन वन साइन थीटा वन बराबर एन टू साइन थीटा टू। तमे जोजो आ जे माध्यम छे ए माध्यममां बनतो खूणो आर वन बराबर अने हवाना माध्यममां बनतो खूणो जे छे ए छे आई। आ बे जे खूणा तमे जोई रह्या छो, हा एक आई अने बीजो आर वन, तो ए माध्यमो माटे आपणे स्नेलनो नियम एप्लाय करीए तो एवुं लखी शकाय के नहीं के एन वन साइन आई बराबर एन टू साइन आर वन। फरीथी एक वार बोलू छू, एन वन साइन आई इज इक्वल टू एन टू साइन आर वन, एटले के एन टू वन बराबर साइन आई ना छेदमां साइन आर। साइन आर वन ने जगह में साइन आर लख्यू छे, कारण के आर वन अने आर एक ज छे। एन टू वन शू है? सापेक्ष वक्री बना एन टू बाय एन वन बराबर इज इक्वल टू साइन, हाँ आई की किंमत समीकरण नंबर छ जुओ विद्यार्थी, डेल्टा एम प्लस ए डिवाइडेड बाय टू आखा छेद में बे है ध्यान रखो, डिवाइडेड बाय आर की किंमत आप समीकरण नंबर 5 में मेड़ी है ए बाय टू। तो एन टू वन इज इक्वल टू आज समीकरण तमें मेळवू छे डेल्टा एम प्लस ए डिवाइडेड बाय टू नीचे ए बाय टू। आने प्रिजमना द्रव्यना वक्री भवनांकनु मूल्य कहेवामां आवे। आज समीकरण तमें जोई रह्या छो ए काचना द्रव्यमांथी बनावेला प्रिजम माटे वक्री भवनांक दर्शावे छे। आ तमारे मोढे करवू पड़शे आ समीकरणनो उपयोग, तमारे दाखला ने एमसीक्यू करवा माटे जोई से। एटले जो एम पूछाई जाए के वक्री भवनांक मेळवो तो अहींया सुधी योग्य छे। हवे धारो के एवुं बने के आपणो प्रिझम एकदम नानो होय, एटले के जे एंगल ऑफ प्रिझम छे ने तेने आपणे सूक्ष्म लीधो होय अने एनी पर जो प्रकाશનું કિરણ આ રીતે આપાત થાય તો તમે જાતે પણ સમજો છો કે વક્રી ભવન તો થવાનું બંને બાજુની સપાટી ઉપરથી, પણ એના કારણે મળતું લઘુત્તમ વિચલન સૌથી ઓછામાં ઓછું મેળવી શકાય, કારણ કે તમે જે આ ઉપર આપણે આકૃતિ દોરી એ જ પ્રમાણે જો આમાં આકૃતિ દોરવા જાઓ તો આપાત કિરણ અને નિર્ગમન કિરણોને લંબાવતા તમે જે આજે ગ્રીન કલરનો ખૂણો ડેલ્ટા જોઈ રહ્યા છો ને એ સૌથી ઓછામાં ઓછો મળે, એની માટે તમારા એંગલ ઓફ પ્રિઝમ એટલે કે પ્રિઝમ કોણનું મૂલ્ય સૌથી ઓછું હોવું જોઈએ। તો આપણે એને સ્પેશિયલ કેસ વ્યાખ્યાયિત કરીએ, ખાસ કિસ્સો શું કે જે પ્રિઝમ જે છે એ ખૂબ જ પાતળો હોય, પાતળા પ્રિઝમ માટે અને પાતળો પ્રિઝમ ગણાય જેના એંગલ ઓફ પ્રિઝમનું મૂલ્ય એનું મૂલ્ય લગભગ ઝીરોની નજીક, વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલી ઝીરોની નજીક છે, ઝીરો શક્ય નથી, તો પછી ડેલ્ટાનું મૂલ્ય પણ ઝીરોની નજીક, ઝીરો નથી શૂન્યતર છે, શૂન્ય નથી ધ્યાન રાખજો। તો આ સમીકરણો જે બંને આપણે જોઈ રહ્યા છો એમાં જે લિમિટ એક્સ ટેન્સ ટુ ઝીરો એપ્લાય કરીએ તો સાઇન એક્સ અપોન એક્સ લખો તો એને વન કહેવાય કે નહીં, જેથી તમે એમ કહી શકો કે ડેલ્ટા એમ પ્લસ એ ડિવાઇડેડ બાય ટુ જે છે અને નીચે જે એ બાય ટુ છે એનું મૂલ્ય ડાયરેક્ટ વ્યાખ્યાયિત કરી શકો, સાઇન થીટા ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ થીટા થાય,
કારણ કે જો આપણે એ જ લિમિટમાં વાત કરતા હોઈએ, જે લિમિટમાં સાઇન એક્સની વેલ્યુ લગભગ એક્સ ગણાતી હોય, એવી રીતે આપણે અંશ અને છેદમાં બંનેમાં સાઇન છે, તો આપણે બંને જગ્યા ઉપર વગર સાઇન વિધેય સમીકરણોને લખી શકીએ. તો પછી સૂત્ર એન ટુ વન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એમ પ્લસ એ ડિવાઇડેડ બાય ટુ ના છેદમાં એ બાય ટુ થશે. હવે આમાં બે કેન્સલ થાય એવું છે, અંશ અને છેદમાંથી. અને જો બાકી બચેલા સમીકરણનો ચોકડી ગુણાકાર કરી દો તો એન ટુ વન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એમ પ્લસ એ ડિવાઇડેડ બાય એ લખાય, પણ ચોકડી ગુણાકાર કરવાથી આનું સ્વરૂપ ઓર બદલી શકાય એમ છે. એ ઇન્ટુ એન ટુ વન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એમ પ્લસ એ, એ ઇન્ટુ એન ટુ વન, અને આ એને આ બાજુ લાવો તો બાદ કરવો પડે માઇનસ વન, કારણ કે એ કોમન લઈ લીધો છે, ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એમ. તો આપણને જે ડેલ્ટા એમ મળ્યો છે ને વિદ્યાર્થીઓ, એનું જ સૂત્ર છે આ, બરાબર. તો આ જે સૂત્ર છે, અથવા તો આ જે છેલ્લું સૂત્ર છે, એ લઘુત્તમ વિચલનનો વક્રીભવનાંક સાથેનો સંબંધ દર્શાવે છે, પણ એ માત્ર ને માત્ર પાતળા પ્રિઝમ માટે સાચું છે. ધારો કે આપણે ખૂણાની વાત કરીએ. હવે અહીંયા જે સિમ્બોલ છે ને વિદ્યાર્થીઓ, એ મેં ડી લખ્યો છે. તો ડી વિરુદ્ધ આઈ, એટલે કે આજે તમે વક્ર જોઈ રહ્યા છો ને, એમાં આ જે સ્થાન છે ને ત્યાં મિનિમમ સ્થાન ગણાય, ત્યાં તમને વિચલનનું મૂલ્ય ઓછામાં ઓછું મળે. આ ડી જ અહીંયા વિચલન છે. એકચ્યુઅલી આનું જે સૂત્ર છે ને, એ કેલ્ક્યુલસથી મેળવી શકાય. આ જે વક્ર તમે જોઈ રહ્યા છો ને, એમાં લોએસ્ટ પોઈન્ટ આ છે, બરાબર. અને તમે એમ કહો કે અહીંયા મેં સિમ્બોલ જે છે મેં ડી રાખ્યો છે, ડી એટલે જ વિચલન. તમે આમ ધારો કે એક લાઈન દોરો તો બે પોઈન્ટ એવા મળે કે જે એવું દર્શાવે છે કે આઈના બે અલગ અલગ સ્થાન માટે. તમે જોજો, એક મૂલ્ય આ થશે આઈ, બીજું મૂલ્ય થશે આઈનું આ. તો આઈના બે જુદા જુદા મૂલ્યો માટે વિચલન એક જ મળશે, બરાબર. તો એક વિચલન માટે આવા બે મૂલ્યો મળે, એનું પ્રેક્ટિકલ અર્થઘટન આ ગ્રાફ દર્શાવે છે. ઉદાહરણ તરીકે આપણી પાસે જે આ ત્રિકોણ હતું, એમાં ધારો કે મેં આપાત કોણનું મૂલ્ય 20 ડિગ્રી રાખ્યું હોય, તો નિર્ગમન કોણનું મૂલ્ય ધારો કે 50 ડિગ્રી મળતું હોય, બરાબર. તો આપાત કિરણ આ રીતે જે જઈ રહ્યું છે, નિર્ગમન કિરણ જ્યાં જઈ રહ્યું છે, એના કારણે મળતું વિચલનનું મૂલ્ય આપણે ડી લખીએ, ડી લખીએ અથવા ડેલ્ટા લખીએ, વાત એક જ છે. તો એ ડી માટે એકવાર આપણે આપાત કોણનું મૂલ્ય 20 અને બીજી વખતે 50 થશે. જો આ જ પ્રકાશ સંકિરણ આપણે આ બાજુથી દાખલ કરીએ, 50 ડિગ્રી તમારો આપાત કોણ ગણીએ, જોજો ઊંધું વિચારજો, તો એ સીધી વાત છે કે એ જમણી બાજુની સપાટીથી દાખલ થાય તો પછી એ ડાબી બાજુની સપાટીથી બહાર આવશે, બરાબર. આ રીતે આમ જેથી નિર્ગમન કોણ આ બનશે, આપાત કિરણ આ, નિર્ગમન કિરણ આ, તો ત્યાં વિચલન આ કહેવાશે. અને તમે એવું કહી શકો છો કે આ બંને એકબીજાના યુગ્મ કોણ છે, ડીની બરાબર સામેનો ખૂણો તો ડી જ બનશે, બરાબર. એટલે જો આપાત કોણ 20 તો નિર્ગમન કોણ 50, અને જો આપાત કોણ 50 તો નિર્ગમન કોણ 20, જેથી આપાત કોણના બે મૂલ્યો 20 ડિગ્રી અને 50 ડિગ્રી માટે આઈ અને ઈ માટે, અથવા ઈ અને આઈ માટે, ઓલ્ટરનેટ છે, ગમે તે ચાલશે. જો ડાબી બાજુ પર પ્રિઝમમાંથી દાખલ થાય તો જમણી બાજુથી બહાર નીકળશે, અને જો જમણી બાજુથી દાખલ થાય વિદ્યાર્થીઓ તો ડાબી બાજુથી બહાર નીકળશે. પરંતુ આમાં એક વસ્તુ ખાસિયત એ છે કે એમાં એક જ મિનિમમ એંગલના મૂલ્ય માટે તમને એક જ આપાત કોણ મળશે, અને એ આપાત કોણ બીજો કોઈ નહીં, આપાત કોણ અને નિર્ગમન કોણના મૂલ્યો સમાન થશે, એટલે કે આઈ અને ઈ. હવે આ જે સૂત્ર નીચે વિદ્યાર્થીએ લખ્યું છે ને, આઈ ઇઝ ઇક્વલ ટુ આપણે કીધું તેમ કે ઈ, કારણ કે આઈ અને ઈ સમાન થાય તો જ આ કન્ડિશનનું પાલન થાય. આજે નીચે સૂત્ર લખેલું છે વિદ્યાર્થીઓ સાઇનવાળું, એ તમારે ગોખવાની કોઈ જરૂર નથી, કેલ્ક્યુલસનો ઉપયોગ કરીને મેળવવું છે, પણ એનું સરળ સ્વરૂપ જ આપણે બતાવવાનું થાય છે. એટલે આજે સાઇન બ્રેકેટની અંદર એન સાઇન બ્રેકેટમાં એ માઇનસ સાઇન ઇન્વર્સ સાઇન આઈ ડિવાઇડેડ બાય આઈ એન લખ્યું છે, એને તમે નિર્ગમન કોણ કહી શકો એટલે એની ચિંતા કરતા નહીં, બરાબર. એટલે આપણે સીધી વાત એવું સમજીએ છીએ કે આઈ અને ઈનો ડાયરેક્ટ સંબંધ અહીંયા આપણને મેળવીને બતાવવામાં આવ્યો છે.
तो विद्यार्थियों हवे आपणे डिस्पर्शन जोईशुं, एटले के काचना द्रव्यमां थी बनावेला प्रिझम में जरा व्हाइट कलरनो प्रकाश दाखल थाय तो एमांथी सात कलर में प्रिझम कलरनु विभाजन करें, आपणे एने विभाजन कहीशुं। सफेद कलरनु सात कलर में विभाजन, आ पण कोई नवो मुद्दो नथी विद्यार्थियों। स्पेक्ट्रम कहेवाय एने, वर्णपट, जेमां सौथी ऊपरनो कलर लाल होय छे रेड, सौथी नीचेनो कलर तमे जोशो तो वायोलेट छे। तो तमे दृश्य विभागने तो समझो ज छो, आ एज वर्णपट छे। एने समझावा माटे जे जमणी बाजूनी आकृति तमे जोई रह्या छो, ए आकृतिमां पण एवुं छे કે કાચના દ્રવ્યમાંથી બનાવેલા પ્રિઝમમાં ડાબી બાજુથી દાખલ થતો પ્રકાશ એક અરંગી એટલે કે મોનોક્રોમેટિક હોય તો એનું કાચના માધ્યમમાં દાખલ થયા બાદ સાત રંગોમાં વિભાજન શક્ય બને છે। તો પ્રિઝમમાંથી જ્યારે પ્રકાશ દાખલ થઈને બહાર નીકળે ત્યારે સાત કલરમાં વિભાજન થાય, આ ઘટનાને પ્રકાશનું વિભાજન કહેવામાં આવે છે। બરાબર વિદ્યાર્થીઓ, તો અહીંયા એંગલ ઓફ પ્રિઝમને આપણે એ કીધો છે, તમે જુઓ બંને આકૃતિમાં આપણે સરખાવીએ છીએ, એનું નામ કેપિટલ એ। ખૂણો આ લગભગ 60 ડિગ્રીની નજીક હોય, 58 ડિગ્રી હોય, 59 ડિગ્રી હોય, લગભગ 60 ડિગ્રી હોય। આ જે ડાબી બાજુની સપાટી તમે જોઈ રહ્યા છો ત્યાં પ્રકાશનું કિરણ જે દાખલ થાય છે આ સપાટી પાસે, એ આપણે સફેદ દાખલ કર્યું છે। બરાબર, અને જે જમણી બાજુની સપાટી છે ત્યાંથી બહાર નીકળતી વખતે તમે જુઓ છો કે એમાંથી કલર બદલાઈને સાત કલરમાં વિભાજન થઈ જાય છે। તો તમને એ વસ્તુ આકૃતિમાં સ્પષ્ટ દેખાય જ છે, તો પ્રકાશનું કિરણ રીતે દાખલ થવું અને બહાર નીકળતી વખતે એનું સાત રંગોમાં વહેંચાવવું, સાથે સાથે વિચલન થવું। આ જે બોટમ લાઈન છે એનો તળિયાનો, એ તો પ્રિઝમનો બેઝ કહેવામાં આવે। તો જરા ડિટેલમાં જોઈએ વિદ્યાર્થીઓ, ધારો કે આ પ્રિઝમના દ્રવ્યનો આડછેદ, બરાબર, તો આપણે જે ઘટનાને પ્રેક્ટિકલી પણ સમજીએ છીએ એને સૂત્રના સ્વરૂપમાં પણ થોડુંક લખીને સમજવાનો પ્રયત્ન કરીએ વિદ્યાર્થીઓ। તો આવી રીતે જે બે ભાગ એટલે કે સાત કલરમાં જે વિભાજન થાય છે, કલર સફેદ કલરનું કિરણ દાખલ થવું અને એક સ્પેક્ટ્રમ મળવો જેમાં લાલ કલર ઉપર અને વાયોલેટ કલર નીચે હોય, તો તમે સમજી શકો છો કે અહીંયા વિભાજન થવું પ્રકાશનું એ ખૂણા સાથે ડાયરેક્ટ સંબંધ દર્શાવતું હોવું જોઈએ। હવે આ સફેદ કલરનું સાત રંગોમાં વિભાજન કેટલી બાબત પર આધાર રાખે છે એનું પણ બહુ જ મહત્વ છે। તો આ પી ક્યુ, ધારો કે આપાત કિરણ, આ રીતે પ્રકાશનું કિરણ માધ્યમમાં દાખલ થાય તો વક્રીભવન તો થાય જ, થોડું વળી જાય, અને ધારો કે એ જમણી બાજુની સપાટી પાસેથી આર પાસેથી બહાર નીકળે તો એ ધારો કે આર એસ દિશામાં આગળ વધે, તો પી ક્યુ આપણું આપાત કિરણ, ક્યુ આર આપણું વક્રીભૂત કિરણ, અને આર પાસેથી પ્રકાશનું કિરણ જો બહાર નીકળવાનું હોય તો ધારો કે આપણે એને એક જ કિરણ તરીકે વ્યાખ્યાયિત કરી શકવાના નથી, એટલે કે ડાબી બાજુની સપાટી અને જમણી બાજુની સપાટી પરથી આપણે વિભાજનની ઘટનાને સમજાવતા હોવાથી વ્યવસ્થિત ભાગ પાડવો જરૂરી થઈ પડશે। એટલે આપણે નામ આપી દઈએ પી ક્યુ ઇઝ ઇક્વલ ટુ ઇન્સિડન્ટ રે, એટલે કે આપાત કિરણ। વિદ્યાર્થીઓ અહીંયા ગુજરાતીમાં બોલું છું, બરાબર ધ્યાન રાખજો। એવી રીતે ક્યુઆર બરાબર રિફ્રેક્ટેડ રે, એટલે કે વક્રીભૂત કિરણ, આરએસ બરાબર એમર્જન્ટ રે, જેનો સિમ્બોલ સ્મોલ ઈ હોય છે ગુજરાતીમાં, એને કહેવાય નિર્ગમન કિરણ। તો અહીંયા ત્રણ કિરણો જોઈ રહ્યા છો, પી ક્યુ, ક્યુઆર અને આરએસ। પી ક્યુ આપાત કિરણ, ક્યુઆર વક્રીભૂત કિરણ અને આરએસ નિર્ગમન કિરણ। ધારો કે આપણે આ પહેલી સપાટી પર જે લંબ છે આ પહેલી વાર નથી દોરતા વિદ્યાર્થી, આગળ પણ દોરી આપણે, તો આ જે લંબ તમે જોઈ રહ્યા છો એ લંબ પાસે આપાત કોણ કહેવાય, આ જે ખૂણો છે તે આપાત કોણને તો આપણે આયા જ કહીએ છીએ, તો ઇન્સિડન્ટ એંગલ કહીશું એને, એંગલ ઓફ ઇન્સિડન્ટ, આપાત કોણ
इंसिडेंस एंगल आपात कोण एवी रीते तमे जमणी बाजुनी सपाटी पासे भी व्याख्यायित करी शको पण अहींया चेक करजो पहेला आर वन एटले के वक्रीभूत कोण पहली सपाटी पासे आर वन बराबर एंगल ऑफ रिफ्रेक्शन एटले के वक्रीभूत कोण प्रिज्म नी अंदर ना मटेरियल मां छे ध्यान राखजो एज रीते आ जमणी बाजू नी सपाटी पर डिफाइन करो तो अहींया पण एक लंब दोरी शकाय आ रीते जे आगळ पण दोरेलो तो अहींया पण बे खूणा बनशे एमांथी एक हशे ते आर टू कहेवाशे એટલે અંદર જે ખૂણો બનશે એને આપણે આર ટુ કહીશું તો આર ટુ બરાબર શું એ પણ વક્રીભૂત કોણ કહેવાશે પણ એ બીજી સપાટી માટે જો આપાત કોણ તરીકે વર્તતું હોય તો આપણે એને ઇન્સિડન્ટ એંગલ કહીશું કારણ કે બીજી સપાટી પર તો એ આપાત કોણ જ કહેવાય ને આર ટુ બરાબર એટલે એંગલ ઓફ ઇન્સિડન્સ ઇન પ્રિઝમ આવડે આપણે લખીએ છીએ તો બંને બાજુના આપાત કોણના મૂલ્યો અલગ અલગ છે ડાબી બાજુની સપાટી માટે જે આઈ છે તે અત્યારે એ કામ આર ટુ કરશે તો પછી જે બહાર બનવાનો આ જે ખૂણો છે એને આપણે નિર્ગમન કોણ કહીએ છીએ ઈ તો ઈ બરાબર એંગલ ઓફ ઇમર્જન્ટ ઇમર્જન્સ એટલે કે નિર્ગમન કોણ શું કહીશું આપણે એને નિર્ગમન કોણ બધા જ નામ વિશે અને બધા જ સિમ્બોલ વિશે વિદ્યાર્થીઓ જો આપણે ક્લિયર હોઈએ તો આનો સંબંધ આપણે એક મેળવશું જે વિભાજન માટે ખૂબ જ અગત્યનો છે ધારો કે આપણે આ પહેલી સપાટી પર આપાત થયેલા આપાત કિરણને લંબાવી દઈએ પી ક્યુને અને બીજી સપાટી પરથી જે નિર્ગમન પામી રહ્યો છે તેને પણ લંબાવી દઈએ તો તમને હવે એ ખ્યાલ છે કે વિચલન કોણ ક્યાં બનશે તો આ આકૃતિ એ જ આકૃતિ છે જે હમણાં આપણે આગળ દોરી હતી એટલે આ બંને કિરણો જ્યાં જોડાઈ જાય છે ત્યાં બનતા ખૂણાને આપણે વિચલન કોણ કહેતા આવીએ છીએ જે આ છે જેને સિમ્બોલિકલી આપણે ડેલ્ટા કહીએ છીએ કોઈ કોઈ વખત સ્મોલ ડી પણ કહીશું તો ડેલ્ટા એટલે બીજું શું એંગલ ઓફ ડેવિએશન એટલે કે વિચલન કોણ તો હવે આઈ આપાત કોણ એ પ્રિઝમ કોણ ડેલ્ટા વિચલન કોણ અને ઈ જેને નોર્મલી આપણે નિર્ગમન કોણ કહીએ છીએ એનો સંબંધ દર્શાવતું સમીકરણ મેળવવાનો પ્રયત્ન કરીએ તો વિદ્યાર્થીઓ તમે ઉપરની આકૃતિમાં પણ એવું જોજો કે આપણે જે આકૃતિ એટલી સરળ નીચે દર્શાવી છે તે ઉપરની આકૃતિમાં જોવા જશો તો લાલ કલર માટે નિર્ગમન કોણ જુદો થશે અને વાયોલેટ કલર માટે નિર્ગમન કોણનું મૂલ્ય જુદું થશે નીચેની આકૃતિમાં આપણે ઈ લઈ લીધું છે મોનોક્રોમેટિક લાઇટ સ્વીકારી છે વિદ્યાર્થીઓ મેં હવે આ કેટલી તકલીફ કરશે ગણવામાં તમે સમજો અત્યારે જે લાલ કલરનો ખૂણો જોઈ રહ્યા છો એ ડેલ્ટા આર ગણાય લાલ કલર માટે વિચલન કોણ બરાબર અને જો એવું સેમ ટુ સેમ મારે જાંબલી કલર માટે કરવાનું થાય તો એ ખૂણો સ્વાભાવિક વાત છે કે વધવાનો જ છે એટલો તો નહીં જ મળે જેટલો જાંબલી કલર માટે છે તો તમે જો આ જાંબલી કલરની માટે જો એંગલ બતાવું તો એ ખૂણાનું માપ આ થશે તમે સ્પષ્ટ જોઈ રહ્યા છો કે ડેલ્ટા આર કરતાં ડેલ્ટા વાયોલેટ જેનું નામ ડેલ્ટા વાયોલેટ આપું
तो जांबली कलर माटे विचलन कोण कहेवाय जे तमने स्पष्ट देखाय छे के वधु मळशे मळशे ने एटले एनो अर्थ एवो थाय के आ बन्ने कलरो माटे विचलननुं गणित अलग अलग करवुं पड़े। तो एंग्युलर डिस्पर्सन कोणीय विचलन तरीके ओळखाय जेनुं नाम आपणे थीटा आपीए तो ए आ रेड अने वायलेट थी मळेला विचलन कोणना मूल्यने वापरीने मेळवी शकाय। तो वायलेट कलर अने लाल कलर ना विचलन कोणनी बादबाकी करवाथी हवे अहींया आपणने खबर छे के वायलेट कलरनुं विचलन वधारे छे એટલે એમાંથી લાલ કલરનું વિચલન બાદ કરવાથી આપણને એંગ્યુલર ડિસ્પર્શન એટલે કે કોણીય વિચલન મળે છે। કોણીય વિચલનનું સૂત્ર પૂછે તો વિદ્યાર્થીઓ તમને આ મોઢે હોવું જોઈએ, ડેલ્ટા વાયોલેટ માઇનસ ડેલ્ટા રેડ, બરાબર। અને તમને આનું સ્પષ્ટ એક્ઝામ્પલ બી આપું તો તમે એવું કહી શકો કે લાલ કલર જે હોય છે એ માધ્યમમાં ઓછો વિચલિત થાય અને જાંબલી કલર જે હોય ને માધ્યમમાં વધારે વિચલિત થાય, એટલા માટે જ ટ્રાફિક સિગ્નલની માટે લાલ કલરની જે લાઇટ છે એ સ્ટોપ લાઇટ માટે વપરાય। પણ અહીંયા ડિસ્પર્શન પાવર વ્યાખ્યાયિત કરવો હોય, બરાબર, જેનો સિમ્બોલ ઓમેગા હોય છે રેડ અને વાયોલેટ કલર માટે। હવે કોઈ કોઈ વખત આ પૂછાય છે વિદ્યાર્થીઓ ડિસ્પર્શન પાવર વિશે JEE નીટની અંદર ખાસ, તો તે ડેલ્ટા વાયોલેટ માઇનસ ડેલ્ટા રેડ ડિવાઈડેડ બાય હવે આમાં આપણે આ જે બંને કલર છે લાલ અને જાંબલી એની એવરેજ લેવી પડે જે વચ્ચે મળશે અહીંયા, કારણ કે જે એનું જે ડેવિએશન છે ને તેને આપણે લાલ અને જાંબલી કલરના સરેરાશ મૂલ્ય તરીકે વ્યાખ્યાયિત કરીશું, તો આપણે નામ ડેલ્ટા મીન આપીશું એટલે કે એવરેજ। તો આજે તમે છેદ જોવાના છો ને એમાં ડેલ્ટા એમ એટલે કે મીન વિચલન કોણનું મૂલ્ય લેવું પડે જેથી આ ડિસ્પર્શન પાવર ઓમેગા આરવી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી માઇનસ ડેલ્ટા આર ના છેદમાં એટલે કે એંગ્યુલર ડિસ્પર્શનના છેદમાં આપણે મીન ડિસ્પર્શન કરવું પડે જેને ડેલ્ટા એમ લખી શકાય, બરાબર વિદ્યાર્થીઓ। તો આ છે ડિસ્પર્શન પાવરનું સૂત્ર, બરાબર, એટલે કે એંગ્યુલર ડિસ્પર્શન એટલે કે કોણીય વિભાજન અને એના છેદમાં ઓછામાં ઓછા વિચલન કોણના મૂલ્યને ગુણોત્તર તરીકે વાપરવાથી ડિસ્પર્શન પાવર વ્યાખ્યાયિત કરી શકાય છે। તો હવે આપણે બે આકૃતિ જોઈએ જેમાં ઉપરની આકૃતિમાં એક સાદા લંબચોરસ લંબઘનને લીધો છે, નીચે મેં પ્રિઝમ બતાવ્યો, તો પ્રિઝમમાં પણ એવું છે કે જો સફેદ કલરનો પ્રકાશ દાખલ કરીએ તો આ રીતે લાલ અને જાંબલી કલરના પ્રકાશના કિરણો અલગ અલગ ખૂણે જશે, જેમાં લાલ કલરનું પ્રકાશનું કિરણ જ્યારે બહાર નીકળે એના કરતાં જાંબલી કલરનું પ્રકાશનું કિરણ વધારે ખૂણે વિભેદન પામીને બહાર નીકળે, એટલે એનો અર્થ એવો થાય ને કે વધારે વળાંક કોણ મેળવે છે, તમે એમ કહેશો જાંબળી કલર વધારે મેળવે છે, એટલે જેનો વક્રી વળાંક માધ્યમના વક્રી વળાંકનું મૂલ્ય વધુ તો એનું વળાંકનું મૂલ્ય પણ વધારે વ્યાખ્યાયિત થશે, જે ઉપરની આકૃતિમાં પણ એ જ છે, લંબઘન માટે પણ એ જ શક્ય બને છે। હવે આ એક વધારાનું છે કોચિસ ઇક્વેશન, એની મદદથી આપણે એની ગણતરી કરી શકીએ એમ છે। તો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ માટે આપણે બેમાંથી કોઈ પણ એક સિમ્બલ વાપરશું, એન અથવા મ્યુ, તો એન લેમડા, લેમડા એટલે વેવલેન્થ માટે, એ બી પ્લસ સી ડિવાઈડેડ બાય લેમડા સ્ક્વેર, લેમડા એ વેવલેન્થ વેક્યુમની અંદર, પ્લસ ડી ડિવાઈડેડ બાય લેમડા રેસ ટુ ફોર પ્લસ અપ ટુ ઇન્ફાઇનાઇટ। આમાં જે બી સી અને ડી તમે જે જોઈ રહ્યા છો એ કોન્સ્ટન્ટ છે,
पहला पद में वेवलेंथ नो कोई रोल नहीं, बीजा पद में नीचे वेवलेंथ नो स्क्वेर है, तीजा पद में जो वेवलेंथ है एनो चार घात है, એટલે જેટલો તમે એમ કહો કે વેવલેન્થનું મૂલ્ય વધારે આપશે એટલો એમ કહી શકાય કે માધ્યમના વક્રી વળાંકનું મૂલ્ય ઓછું થશે, બરાબર. એટલે જેમ જેમ લેમડાનું મૂલ્ય વધે તેમ તેમ એનનું મૂલ્ય ઘટે. એટલે એ પ્રમાણે જોવા જાઓ તો લાલ કલર માટે તરંગ લંબાઈનું મૂલ્ય વાયોલેટ કલર કરતાં હંમેશા વધારે હશે, જેથી હું તમે વક્રી વળાંક ના મૂલ્ય માટે ઊંધું કહી શકો કે રેડ કલરના વક્રી વળાંક કરતાં વાયોલેટ કલરના વક્રી વળાંકનું મૂલ્ય વધારે મળે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે સમીકરણ તમે કોચી ઇક્વેશન જુઓ છો ને એ માત્ર ને માત્ર વિઝિબલ લાઇટ માટે જ સાચું છે, બરાબર. આ કમ્પ્લીટ માહિતી નહીં આપે, પણ માત્ર વિઝિબલ લાઇટ માટે જ સાચું છે. જો તમારે અલ્ટ્રાવાયોલેટ કે ઇન્ફ્રારેડ માટે વાપરવું હોય ને તો એની માટે આપણે બીજા એક સમીકરણનો ઉપયોગ કરવો પડે, જેને સેલમેયર ઇક્વેશન તરીકે ઓળખવામાં આવે, જે ખાલી તમારા જાણ માટે, બરાબર. એટલે આપણે આપણી આખી ઘટના વિઝિબલ સ્પેક્ટ્રા માટે એટલે કે દ્રશ્ય વિભાગ પૂરતી સીમિત રાખી છે, એટલે કોચિસ ઇક્વેશનનો ઉપયોગ કરી શકાય. થેન્ક યુ સો મચ.